वाला भाइयों ने बहनों, आप सर्व ने लोगोस बाइबल स्टडी तरफ थी हूँ प्रेमी सलाम पाठवू छू। आजनो दिवस 1 जुलाई 2023 अने शनिवार दिवस, गया आखा महीना दरमियान प्रभुए जे आशीर्वादों आप्या लोगोस बाइबल स्टडी द्वारा, ए माटे प्रभुनो खूब आभार मानिए छे। अने आजे जे प्रश्न आपणे जोवाना छे तो यर्मिया 8 અને 14 કલમ, यर्मिया 8 અને 14 ત્યાં પ્રશ્ન છે, આપણે કેમ બેસી રહ્યા છીએ? આ પ્રશ્ન ઇસ્રાયેલી પ્રજાના લોકોનો પ્રશ્ન, બીજા અર્થમાં એમ કહેવાય કે આ પ્રશ્ન એ આત્મખોજનો પ્રશ્ન છે। અત્યાર સુધી આપણે જે જોયું કે યહોવાએ ઈશ્વરે ઇસ્રાયેલી પ્રજા ઉપર જુદા જુદા આક્ષેપો મૂક્યા, હવે એ આક્ષેપોને ધ્યાનમાં લઈને આ પ્રશ્ન કરી રહ્યા છે કે આટલું બધું આપણા ઉપર આક્ષેપ મૂક્યા છે અને એ બધા આક્ષેપ સાચા પણ છે, તો આપણે કેમ બેસી રહ્યા છીએ? હવે ઇતિહાસ પ્રમાણે આ પ્રશ્ન એ નકારાત્મક અર્થમાં પ્રશ્ન હતો કે હવે આપણને કોઈ જીવવાનો અધિકાર નથી, કેમ બેસી રહ્યા છીએ? પણ જો આપણે આ પ્રશ્નને હકારાત્મક અર્થમાં લઈએ તો એનો બહુ જ મોટો આશીર્વાદ પ્રભુ આપણને આપવા માગે છે। એમણે મનમાં કબૂલ કર્યું, સ્વીકારી લીધું કે આપણા ઉપર જે આક્ષેપો મૂક્યા છે અને આપણે યહોવાની આગળ પાપ કર્યું છે, હવે યહોવાની સાથે આપણો કોઈ અંગત સંબંધ રહ્યો નથી, કારણ કે આપણે યહોવાથી દૂર થયા છીએ, આપણે ઈશ્વરથી દૂર થયા છીએ, અને માટે યહોવા ઈશ્વર આપણા પ્રત્યે ચૂપ થઈ ગયો છે, તો પછી આપણે હવે બેસી રહેવાનો શું અર્થ, હવે આપણે જીવવાનો શું અર્થ? પણ હકારાત્મક અર્થમાં જોઈએ તો એમાંથી કેટલીક બાબતો આપણા જીવનને માટે પ્રભુ આશીર્વાદિત કરવા માગે છે। જો આપણને ભાન થયું છે, મારા હૃદયમાં મને ભાન થાય કે મેં પાપ કર્યું છે, તો પછી એને હું હકારાત્મક અર્થમાં લઉં કે હવે મારે બેસી રહેવાનો શું અર્થ, એ પ્રભુની આગળ આવીને હું કબૂલ કરી લઉં, એ પ્રભુ ઈસુ ખ્રિસ્તની આગળ આવીને કબૂલ કરું, મારા પાપોની કબૂલાત કરું, માફી માગું, નવું જીવન પ્રાપ્ત કરું, ફરીથી એની સાથે સંબંધ રાખું, બાંધું, એ હકારાત્મક અર્થ છે કે આપણે હવે બેસી રહેવાની જરૂર નથી, હવે પ્રભુની આગળ આવીએ અને કબૂલ કરીએ। બેસી રહેવાને બદલે આપણે પસ્તાવો કરવો જોઈએ, પહેલી બાબત પસ્તાવો કરવો જોઈએ, આપણા પાપોની કબૂલાત કરવી જોઈએ અને પ્રભુની પાસે આવીએ તો પ્રભુને આનંદ થશે। પ્રભુથી દૂર ગયા છીએ, પ્રભુને દુઃખ છે, હવે પ્રભુની પાસે આવીએ, પાસે આવીએ, સ્વીકારીએ, પુનઃસ્થાપિત થઈએ તો પ્રભુને આનંદ થશે। અને બીજી બાબત છે કે ઈશ્વરનો મહિમા પ્રગટ થશે, જો આપણે બેસી રહેતા નથી પરંતુ જો કબૂલાત કરીએ છીએ, કબૂલાત કરીને પ્રભુની પાસે આવીએ છીએ તો પ્રભુનું વચન કહે છે કે આપણે ઈશ્વરનો મહિમા પ્રગટ કરીએ છીએ, ઈશ્વરનો મહિમા આપણે પ્રગટ કરીએ છીએ પૃથ્વી ઉપર। જ્યારે કોઈ વ્યક્તિ પોતાના પાપનો પસ્તાવો કરે ત્યારે સ્વર્ગમાં દૂતો આનંદ કરે છે। આપણે ઈશ્વરને આનંદ કરતા કરીએ છીએ, દુઃખી છે, એનાથી દૂર થયા છે માટે દુઃખી છે, પરંતુ પ્રભુને જો આનંદ કરાવવો છે તો કબૂલાત કરીને આવીએ તો પ્રભુનો મહિમા થાય છે। આપણા જીવન દ્વારા, પ્રસ્તાવિક જીવન દ્વારા હવે પ્રભુનું કાર્ય કરી શકે છે, પ્રભુની સેવા કરી શકે છે, પ્રભુ માટે સાક્ષી આપી શકીએ છીએ, અને એટલે ઈશ્વરનો મહિમા આપણે પ્રગટ કરીએ છીએ। અને ત્રીજી અને છેલ્લી બાબત જે છે તે કે આપણે હવે બેસી રહેવાની જરૂર નથી, કારણ કે અનંત જીવનની ખાતરી પ્રભુ ઈસુમાં આપણને આપેલી છે। અનંત જીવનની ખાતરી, અને અનંત જીવનની ખાતરી કોને? જેઓએ પ્રભુ ઈસુ પર વિશ્વાસ કર્યો છે તેઓના માટે અનંત જીવનની ખાતરી છે, મરણ પછીનું જીવન છે,
તો એ બાબત આપણે કેમ બેસી રહ્યા છીએ? તો હવે બેસી રહેવાની જરૂર નથી, નકારાત્મક રીતે જોવાની જરૂર નથી, પણ હકારાત્મક રીતે જોઈએ કે આપણે હવે બેસી રહેતા નથી, ચૂપ રહી શકતા નથી, શાંત રહી શકતા નથી, પણ પ્રભુ ઈસુને સ્વીકારી લઈએ, પ્રભુ ઈસુની આગળ કબૂલ કરીએ, ઈશ્વરનો મહિમા પ્રગટ કરીએ અને અનંત જીવનની ખાતરી આપણે પ્રાપ્ત કરીએ. તો એ વચન છે આ પ્રશ્નમાં, આપણે કેમ બેસી રહ્યા છીએ એ પ્રશ્ન સમજવામાં પ્રભુ તેના આત્માની દોરવણી આપે, સહાય પૂરી પાડે. આજે એક બાબત કે રેવરન્ડ ફિલિપ જી મેકવાન, જેવો ગુજરાત રિજેક્ટ કોન્ફરન્સમાં સિનિયર મોસ્ટ રિટાયર્ડ પારખ સાહેબ પ્રભુની પાસે સદાના વિશ્રામમાં ગયા. આજે તેમની દફનવિધિ યુટ્યુબ મેથોડિસ્ટ ચર્ચ મણિનગર ચેનલ પર સવારે 10 વાગે રાખવામાં આવી છે. તમે પ્રાર્થના કરશો, કુટુંબ માટે પ્રાર્થના કરશો, એ વિનંતી અને પ્રાર્થના છે. પ્રાર્થના કરીએ. વાલા પ્રભુ, આભાર માનીએ છીએ આજના દિવસને માટે. આજનો પ્રશ્ન હકારાત્મક રીતે અમે સમજીએ કે જેથી કરીને તમારો મહિમા થાય, અનંત જીવનની ખાતરી પ્રભુ આપે અને ખાતરીમાં આગળનું જીવન જીવવામાં સહાય કરો, મદદ કરો, દોરવણી આપો. પ્રભુ ઈસુના નામે આમેન.